गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 602 सॉफ्टवेयर इंजीनियर। सॉफ्टवेयर इंजीनियरिंग में अपना लास्ट लेक्चर्स में प्रोटोटाइप मॉडल ना एडवांटेजेस और डिसएडवांटेजेस जोया था, बराबर। अने स्पाइरल मॉडल्स नु इंट्रोडक्शन्स जे आपने जोयु, बराबर। तो फरी तमने एडवांटेजिस डिसएडवांटेजिस थोड़ा रिवाइज कराई लो, बराबर, जेथी करीने कोई डाउट्स हो अथवा कोई क्वेरी हो तो सॉल्व आउट थई जाय, बराबर। पहलो एडवांटेजिस आपणे वात करी हती प्रोटोटाइप मॉडलनी अंदर, के तमे कोई डिटेक्ट फंक्शन्स, कोई फंक्शनालिटी मिसिंग थती हो, बराबर, तो ए फंक्शनालिटी ने तमे इजीली डिटेक्ट करी सको, शू करी सको छो, ए फंक्शनालिटी ने इजीली डिटेक्ट करी सको, बराबर। दिस इज नोन एज एडवांटेजिस ऑफ प्रोटोटाइप मॉडल। सेकंड एडवांटेजिस हतुं के भाई तमे कस्टमर साथे क्लियर कम्युनिकेशन्स करी सको, बराबर, के रिक्वायरमेंट रिगार्डिंग्स, कोई तमे प्रोडक्ट बनावो छो अने क्लाइंट ने साथे तमे एक रिक्वायरमेंट अकॉर्डिंग्स तमे क्लियर कम्युनिकेशन्स करी सको, बराबर। एना पछी थर्ड एडवांटेजिस नी वात करी, कस्टमर सेटिस्फेक्शन्स एक्जिस्ट, तमे कस्टमर नु सेटिस्फेक्शन्स एक्जिस्ट करी सको, बराबर। બીજું, તમે પ્રોટોટાઇપ યુઝ કરો છો, કઈ પ્રોટોટાઇપ, રીયુઝ પ્રોટોટાઇપ તમે યુઝ કરી શકો, રીયુઝ કરી શકો છો પ્રોટોટાઇપ, બરાબર, કોઈ ડિઝાઇન્સ ફેઝ હોય અથવા કોઈ એપ્લિકેશન સિમિલર હોય, તો એવી કોઈ ડિઝાઇન્સ બનાવી હોય, બરાબર, તો એ ડિઝાઇન્સને તમે રીયુઝ પણ કરી શકો છો, મતલબ વી કેન રીયુઝ ધ પ્રોટોટાઇપ ઇન ધ ડિઝાઇન ફેઝ એન્ડ ફોર સિમિલર એપ્લિકેશન, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, તો પ્રોટોટાઇપ કહીએ છીએ, શું કહીએ છીએ, પ્રોટોટાઇપ। એના પછી જોઈએ તો સેકન્ડ એડવાન્ટેજીસ, કે કોઈ કસ્ટમરની રિજેક્શન્સ આ મોડલમાં બાકીના મોડલ કરતાં ઓછી આવે છે, કયા મોડલના અંદર, તો કે પ્રોટોટાઇપ મોડલની અંદર જે કસ્ટમર રિજેક્શન છે, બરાબર, તો એ આના આ મોડલ્સના અંદર બાકીના કમ્પેર્સ જે મોડલ છે, વોટરફોલ મોડલ છે, સ્પાઇરલ મોડલ છે, ઇન્ક્રીમેન્ટલ મોડલ છે, એના કરતાં બી રિજેક્શન્સ આમાં ઓછું આવે છે, બરાબર। એના પછી કોઈ પણ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય છે, ઇસ્યુ, બરાબર, કોઈ એરર્સ ફાઇન્ડ થાય છે, કોઈ બગ્સ ફાઇન્ડ કરો છો, બગ ફાઇન્ડ થાય છે, એ ટાઈમે તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈડ કરી શકો છો ક્લિયરલી ફેસ, બરાબર, કે આ પ્રોબ્લેમ્સનું સોલ્વ આઉટ તમે કઈ રીતે કરી શકો છો, બરાબર, એટલે ઇસ્યુ કેન બી આઈડેન્ટિફાઈડ ઇન અર્લી ફેસ, બરાબર, તમે કોઈ ઇસ્યુ ક્રિએટ થતા હોય, બરાબર, તો એ કેસમાં તમે ઇઝીલી આઈડેન્ટિફાઈડ કરી શકો છો, બરાબર, તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ પ્રોટોટાઇપ મોડલ। એના પછી ડિસએડવાન્ટેજીસની વાત કરી હતી પ્રોટોટાઇપ મોડલના, કયા કયા પ્રોટોટાઇપ મોડલના ડિસએડવાન્ટેજીસ હતા, તો આપણે એમાં પહેલું કહ્યું હતું કે પ્રોટોટાઇપ મોડલનો ડિસએડવાન્ટેજ એ ફર્સ્ટ એ છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, કેવી છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, બરાબર, કારણ કે તમે કોઈ જ્યાં સુધી તમે પ્રોટોટાઇપ ડમી પ્રોટોટાઇપની અંદર ચેન્જ વારંવાર કરાઈ જશો ત્યાં સુધી તમારો પ્રોજેક્ટ જે ઓરિજિનલ રિયલ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ કામ કરવાનું સ્ટાર્ટ નહીં કરે, બરાબર। બીજું કહ્યું કે કસ્ટમર ને તમારે બે વસ્તુ બનાવવી પડે, એક તો પ્રોટોટાઇપ બનાવવી પડે અને એક ઓરિજિનલ જે રિયલ પ્રોજેક્ટ છે, એટલે ટાઈમ પ્રોસેસ વધારે ખર્ચાય, બરાબર, એટલા માટે એને શું કહી શકીએ આપણે કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, કેવી પ્રોસેસ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ,
એના પછી સેકન્ડ ડિસએડવાન્ટેજ કહ્યું ધેર ઇઝ નો રિક્વાયરમેન્ટ રિવ્યૂ બટ ધેર ઇઝ પ્રોટોટાઇપ રિવ્યૂ ઇઝ ધેર. શું કહે છે? રિક્વાયરમેન્ટ રિવ્યૂ નથી હોતો, ના હોય તો ચાલ, રિક્વાયરમેન્ટ રિવ્યૂ નથી હોતો, પણ શું હોય છે? પ્રોટોટાઇપનો રિવ્યૂ તમારે આપવો. બરાબર, તો એક આ ડિસએડવાન્ટેજીસ કહીશ કે તમારી પ્રોટોટાઇપ પ્રોપર છે કે એનો રિવ્યૂ તમારે આપવો. બરાબર, તો એના આપણે શું કહીએ છીએ? રિક્વાયરમેન્ટ રિવ્યૂ પ્રોટોટાઇપ. બટ ધ પ્રોટોટાઇપ રિવ્યૂ ઇઝ ધેર. બરાબર, પ્રોટોટાઇપ રિવ્યૂ તમારે પ્રોપર આપવો. એના પછી જે થર્ડ ફોર્થ ડિસએડવાન્ટેજીસ છે એ છે ધેર આર નો પેરેલલ ડિલિવર. તમે પેરેલલ ડિલિવર નથી કરી શકતા, કારણ કે એમાં એનો અર્થ શું કે ટીમ નોટ વર્ક્સ ટુગેધર, તમે એના અંદર ટીમ્સમાં કામ નથી કરાવી શકતા. બરાબર, એટલે તમે પેરેલલ ડિલિવર્સ નથી કરી શકતા કોઈ એપ્લિકેશન. બરાબર, એના પછી આપણે કહ્યું હતું કે જો ઇનસફિશિયન્ટ પાર્શિયલ એનાલિસિસ હોય, બરાબર, તો પણ તમારી પ્રોટોટાઇપ્સ પ્રોપર વર્ક નથી કરતી. બરાબર, તમારે એનું ડિટેલ્સમાં મેક્સિમમ ડિટેલ્સમાં તમારું શું હોવું જોઈએ? એનાલાઇઝ હોવું જોઈએ, કે ઇનસફિશિયન્ટ ઓર પાર્શિયલ પ્રોબ્લેમ એનાલિસિસ. બરાબર, જો ઇનસફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં જો તમારું એનાલિસિસ ના હોય, બરાબર, તો એ ટાઈમે તમારો આ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય છે. બરાબર, અને લાસ્ટ ડિસએડવાન્ટેજીસ એ કહ્યું હતું કસ્ટમર એટેન્શન્સ આર નોટ હેપી. શા માટે? તો કે ફાઇનલ પ્રોડક્ટ અને ઓરિજિનલ પ્રોટોટાઇપ એ બંને શું હોય છે? એક જેવી હોય છે. બરાબર, એટલે ક્લાયન્ટ કસ્ટમરને એટેન્શન્સ થાય કે કઈ ફાઇનલ પ્રોડક્ટ કઈ પ્રોટોટાઇપ્સ. બરાબર, એટલા માટે એ નોટ હેપી છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રોટોટાઇપ. બરાબર, નાઉ સી હિયર, એના પછી આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન્સ ઓફ સ્પાઇરલ મોડેલ્સની વાત કરી હતી કે સ્પાઇરલ મોડેલ કોને કહી શકાય. બરાબર, અને આ સ્પાઇરલ મોડેલ એ કઈ રીતે વર્ક કરે છે? એટલે કહ્યું હતું કે ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વી કેન ફેસ ધ વોટરફોલ મોડેલ ઇઝ ધ ટોકિંગ્સ અ લોંગ ડ્યુરેશન્સ ટુ કમ્પ્લીટ ધ પ્રોડક્ટ. બરાબર, જે વોટરફોલ મોડેલ જે છે એ વોટરફોલ મોડેલની અંદર કઈ રીતે કામ કરે થાય છે? કોઈ પ્રોડક્ટ ડિઝાઇન્સ કરવી હોય, બરાબર, તો એમાં જો તમે વોટરફોલ મોડેલ યુઝ કરો તો એ લોંગ ટાઈમ લે છે પ્રોડક્ટ બનાવવા માટે. બરાબર, એટલે કે બિગેસ્ટ પ્રોબ્લેમ વી ફેસ, એક મોટા મોટો પ્રોબ્લેમ્સ આપણને ફેસ થાય છે શાની અંદર? વોટરફોલ મોડેલની અંદર, કે જેમાં પ્રોડક્ટ બનાવવા માટે કમ્પ્લીટ કરવા માટે લોંગ ડ્યુરેશન એટલે વધારે સમય લાગે છે. બરાબર, શાની અંદર? વોટરફોલ મોડેલ. એટલે તો શું થાય કે માની લો કોઈ સોફ્ટવેર બનાવવા માટે લોંગ ટાઈમ્સ લાગતો હોય, બરાબર, તો એના માટે જે એકચ્યુઅલ સોફ્ટવેર આઉટડેટેડ છે, બરાબર, જ્યારે તમે સોફ્ટવેર રિલીઝ કરવાના છો, ડિલિવર કરાવવાના છો, એ ઘણીવાર એ ડેટ એ તારીખ ડિલિવર ના પણ થાય, એટલે બીકમ્સ આઉટડેટેડ થઈ જાય. તમને એવું વિચાર્યું કે ચલો ભાઈ મારે આ સોફ્ટવેર વન મંથમાં કમ્પ્લીટ કરવું છે અથવા તો કે 10 દિવસમાં કમ્પ્લીટ કરવું છે, તો શક્ય નથી કે 10 દિવસમાં કમ્પ્લીટ થાય. બરાબર, 15 દિવસ, એટલે મતલબ તમારે જે એઝ્યુમ જે છે ડેટ એ આઉટડેટેડ છે. બરાબર, શાની અંદર? વોટરફોલ મોડેલની, કારણ કે પ્રોડક્ટ બનાવવા માટેની લોંગ ડ્યુરેશન્સ યુઝ થાય છે. શું યુઝ કરે છે? લોંગ ડ્યુરેશન્સ યુઝ કરે છે. બરાબર, એટલે કે ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વી ફેસ ઇન વોટરફોલ મોડલ ઇઝ ધેટ ટેકિંગ્સ અ લોંગ ડ્યુરેશન્સ ટુ કમ્પ્લીટ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ શું કરે છે? કમ્પ્લીટ કરે. ક્યારે? લોંગ ડ્યુરેશન્સમાં કમ્પ્લીટ. બરાબર, કે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે એક નવો વે, મને કે ન્યૂ એપ્રોચીસ કયો છે? એ છે સ્પાઇરલ મોડલ.
આજે લોંગ ટાઈમ ડ્યુરેશન સોફ્ટવેર કમ્પ્લીટ થતી, બરાબર. તો એ પ્રોબ્લેમને સોલ્વ આઉટ કરવા માટે એક નવો વે એપ્રોચિસ જેને કહી શકાય, એ શું છે? તો કે એ છે સ્પાઇરલ મોડલ. શું છે? સ્પાઇરલ મોડલ. સ્પાઇરલ મોડલને આપણે બીજું શું કહીએ છીએ? તો કે સાયકલ મોડલ. ઓકે, કે સ્પાઇરલ મોડલ ઇઝ નોન એઝ સાયકલ મોડલ. સ્પાઇરલ મોડલને આપણે સાયકલ મોડલ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? સાયકલ મોડલ. ભલે કે સ્પાઇરલ મોડલ ઇઝ નોન એઝ સાયકલ મોડલ. સ્પાઇરલ મોડલને આપણે શું કહીએ? સાયકલ મોડલ, બરાબર. એના પછી કહ્યું હતું કે ઇન ધીસ મોડલ વી કેન ક્રિએટ ધ એપ્લિકેશન્સ મોડ્યુલ બાય મોડ્યુલ એન્ડ હેન્ડેડ ઓવર ટુ ધ કસ્ટમર સો ધે કેન સ્ટાર્ટ યુઝિંગ ધ એપ્લિકેશન એટ ધ વેરી સ્ટેજ. કે આ મોડલની અંદર એપ્લિકેશન્સ એ મોડ્યુલ બાય મોડ્યુલ ક્રિએટ થાય છે. કઈ રીતે ક્રિએટ થાય છે? કે કોઈ પણ એપ્લિકેશન્સ તમે બનાવો છો અને એની અંદર સ્પાઇરલ મોડલ યુઝ કરો છો, તો એ સ્પાઇરલ મોડલ શું કામ કરે છે? તો કે મોડ્યુલ બાય મોડ્યુલ એપ્લિકેશન્સ ક્રિએટ કરે છે, બરાબર. દરેક એપ્લિકેશન્સ એના સ્ટેજ પ્રમાણે વર્ક કરે છે. લખ્યું ધ કસ્ટમર સો દેટ ધે કેન સ્ટાર્ટ યુઝિંગ ધ એપ્લિકેશન એટ ધ વેરી અર્લી સ્ટેજ, બરાબર. એ દરેક સ્ટેજ પ્રમાણે એ વર્ક કરે છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? સ્પાઇરલ મોડલ. શું કહીએ છીએ? કે માની લો કે તમે કોઈ મોડલ પ્રિપેર કરો છો, તો એ મોડલ કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? તો કે એના મોડ્યુલ ઉપર. એ મોડલ કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? તો એના મોડ્યુલ ઉપર. ખ્યાલ આવે? લખ્યું કે એન્ડ વી પ્રિપેર ધીસ મોડલ. જ્યારે આપણે કોઈ મોડલ પ્રિપેર કરીએ છીએ, બરાબર, તો એ મોડલ કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? તો કે એના મોડ્યુલ ઉપર ડિપેન્ડેડ હોય છે, બરાબર. કારણ શું? કે દરેક જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન એના સ્ટેજ વાઇઝ ડેવલપ થાય. કઈ રીતે ડેવલપ થાય છે? તો કે સ્ટેજ વાઇઝ. ઓકે, વી ડેવલપ ધ એપ્લિકેશન ઇન ધ સ્ટેજ બીકોઝ સમટાઈમ ઇઝ ધ ક્લાયન્ટ ગિવ્સ. ક્લાયન્ટ શું આપે છે? ઓકે, કે ધ એપ્લિકેશન ઇન ધ સ્ટેજ બીકોઝ સમટાઈમ્સ ધ ક્લાયન્ટ્સ ગિવ ધ રિક્વાયરમેન્ટ ઇન બિટવીન ધ પ્રોસેસ. કે પ્રોસેસ તમે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે કઈ રીતે કરી શકો છો? ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ આપે એ પ્રમાણેની પ્રોસેસ કઈ રીતે ક્રિએટ કરી શકો છો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સ્પાઇરલ મોડલ, બરાબર. તો રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ડિઝાઇન, ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ. એમાં જોઈએ પહેલું રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઇન સ્પાઇરલ મોડલ, બરાબર. કારણ કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ તો આપણે પ્રોટોટાઇપ મોડલમાં પણ જોયું છે, પણ રિક્વાયરમેન્ટ એનાલિસિસ એ આ સ્પાઇરલ મોડલમાં કઈ રીતે વર્ક કરે છે? ક્લિયર? તો કે સ્પાઇરલ મોડલ પ્રોસેસ સ્ટાર્ટ વિથ કલેક્ટિંગ બિઝનેસ નીડ. શું કહે છે સ્પાઇરલ મોડલ? તો કે સ્પાઇરલ મોડલ ઇઝ અ પ્રોસેસ વિથ કલેક્ટિંગ બિઝનેસ નીડ. જેવી તમારી બિઝનેસની જરૂરિયાત એ પ્રમાણેની તમારી રિક્વાયરમેન્ટ કલેક્ટ કરે છે. કોણ? આ સ્પાઇરલ મોડલ. એક્ઝામ્પલ આપું, માની લો કે તમારે કોઈ એજ્યુકેશનલ પર્પઝ ઉપર તમારી સિસ્ટમ ક્રિએટ કરાવી છે, તો એ કઈ રીતે સ્ટાર્ટ કરશે એની પ્રોસેસ એજ્યુકેશનલ પર્પઝ? માની લો કે તમારે કોઈ બિઝનેસ છે, તો બિઝનેસ કઈ રીતે એની રિક્વાયરમેન્ટ કલેક્ટ સ્ટાર્ટ કરવાનું, રિક્વાયરમેન્ટ કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કરશે? તો બિઝનેસ પ્રમાણે, બિઝનેસ પ્રોસેસ પ્રમાણે, બરાબર. મીન્સ કે જે પ્રમાણેની તમારી નીડ છે, એ નીડ છે એ પ્રમાણેની શું કરે છે એ સ્પાઇરલ મોડલ શું કરે છે?
એની રિક્વાયરમેન્ટ કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કરો. એટલે કહે કે ધ સ્પાઇરલ મોડલ ઇઝ ધ પ્રોસેસ સ્ટાર્ટ વિથ કલેક્ટિંગ બિઝનેસનો. જેવી તમારી જરૂરિયાત છે, બિઝનેસ નીડ જેટલી છે જરૂરિયાત છે, એ પ્રમાણે તમારી દરેકે દરેક રિક્વાયરમેન્ટ કલેક્ટિંગ કરવાનું, એટલે કે પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરે છે. કોણ? આ સ્પાઇરલ. એટલે કે ઇન ધીસ ફોલોઈંગ સ્પાઇરલ્સ વિલ ઇન્ક્લુડ ધ ડોક્યુમેન્ટેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ. સ્પાઇરલ મોડલ એ કઈ કઈ વસ્તુને ફોલો કરે છે, કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરે છે, કોઈ સિસ્ટમ ક્રિએટ કરવી છે બરાબર, તો એ સિસ્ટમ બનાવવા માટે સ્પાઇરલ મોડલ એ કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડેડ કરે છે. એમાં પહેલી છે સિસ્ટમ રિક્વાયરમેન્ટ, યુનિટ રિક્વાયરમેન્ટ, સબ સિસ્ટમ નીડ, સિસ્ટમ વિધિન સિસ્ટમ એટલે કે સબ સિસ્ટમ, સિસ્ટમના અંદર કોઈ સબ સિસ્ટમ આવતી હોય બરાબર. યુનિટ રિક્વાયરમેન્ટ અલગ અલગ સ્ટેજ વાઇઝ યુનિટ, યુનિટની રિક્વાયરમેન્ટ શું છે, મોડ્યુલ્સની રિક્વાયરમેન્ટ શું, સિસ્ટમ રિક્વાયરમેન્ટ શું છે, સિસ્ટમની જરૂરિયાત શા માટે છે બરાબર. તો આ દરેકે દરેક આ ડોક્યુમેન્ટેશન ક્રિએટ કરે, ઇન્ક્લુડ કરે છે. કોણ? સ્પાઇરલ મોડલ. એટલે કે ધ ફોલોઈંગ સ્પાઇરલ વિલ, કઈ કઈ સ્પાઇરલ કરે છે, વિલ ઇન્ક્લુડ ધ ડોક્યુમેન્ટેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ, યુનિટ રિક્વાયરમેન્ટ એન્ડ સબ રિક્વાયરમેન્ટ, સબ સિસ્ટમ નીડ્સ. જેટલી સબ સિસ્ટમની જરૂરિયાત છે એટલા દરેકે દરેક ડોક્યુમેન્ટ્સ, સિસ્ટમ રિક્વાયરમેન્ટ, યુનિટ રિક્વાયરમેન્ટ, આ દરેકે દરેક જે ડોક્યુમેન્ટેશન છે એ શું કરે છે, ઇન્ક્લુડ કરે છે બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, તો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ. શું કહીએ છીએ? રિક્વાયરમેન્ટ. આગળ વાત કરીએ તો કે ઇન ધીસ સ્ટેજ વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ રિક્વાયરમેન્ટ બીકોઝ ધ બિઝનેસ એનાલિસ્ટ એન્ડ ક્લાયન્ટ હેવ અ કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન્સ. શું કહે છે? એક તો તમે એને ઇઝીલી સમજી શકો છો, ઓકે ને, વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ, તમે ઇઝીલી સમજી શકો છો, ઓકે, ઇન ધી સ્ટેજ વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ રિક્વાયરમેન્ટ બીકોઝ બિઝનેસ એનાલિસ્ટ. બિઝનેસ એનાલિસ્ટ શું કરે છે? તો કે જે સિસ્ટમ રિક્વાયરમેન્ટ છે બરાબર, એ સિસ્ટમ રિક્વાયરમેન્ટને ઇઝીલી સમજી શકે છે બરાબર. અને ક્લાયન્ટ એ શું કરે છે? તો કે ક્લાયન્ટ પાસે એક કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન્સ કરે છે. બિઝનેસ એનાલિસ્ટ શું કરે છે? એની રિક્વાયરમેન્ટને ઇઝીલી સમજે છે બરાબર, અને ક્લાયન્ટ સાથે કોન્સ્ટન્ટ એટલે કમ્યુનિકેશન્સ ચાલુ ને ચાલુ રાખે છે બરાબર. એટલે શું કે સાયકલ, ત્યારે શું થાય છે, એની સાયકલ કમ્પ્લીટ થાય છે અને એપ્લિકેશન્સ માર્કેટની અંદર ડેપ્લોયડ થાય છે, એટલે મતલબ એપ્લિકેશન્સ માર્કેટના અંદર એક્ઝિક્યુટ થાય આવે છે, જેને આપણે શું કહીએ છીએ, રિક્વાયરમેન્ટ એનાલિસિસ. શું કહીએ છીએ? રિક્વાયરમેન્ટ એનાલિસિસ. એટલે કે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ સિસ્ટમ રિક્વાયરમેન્ટ, તમે સિસ્ટમની દરેકે દરેક રિક્વાયરમેન્ટ જે છે એ દરેકે દરેક રિક્વાયરમેન્ટ તમે ઇઝીલી સમજી શકો છો બરાબર. બીજું શું કરી શકો? તો કે જે બિઝનેસ એનાલિસ્ટ છે એ ક્લાયન્ટ સાથે શું કરે છે, કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન એટલે કે કમ્યુનિકેશન સિસ્ટમ અકોર્ડિંગ કમ્યુનિકેશન્સ ચાલુ રાખે, જેથી કરીને શું કરે, એની પ્રોપર લાઈફ સાયકલ કમ્પ્લીટ થાય, એને જે પ્રમાણેનું ટાસ્ક કરવા છે, જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણેનું આઉટપુટ લાવવું છે, એટલા માટે એ શું કરે છે, કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન્સ કરે છે ક્લાયન્ટ સાથે. એટલે શું થાય, એની જે લાઈફ સાયકલ છે એ કમ્પ્લીટ થાય, ત્યારે એપ્લિકેશન્સ માર્કેટમાં શું થાય છે, ડેપ્લોયડ થાય છે
બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઓફ સ્પાઇરલ મોડલ, સ્પાઇરલ મોડલ ઓફ રિક્વાયરમેન્ટ એનાલિસિસ, એને આપણે શું કહીએ છીએ, રિક્વાયરમેન્ટ એનાલિસિસ. ક્લિયર? દેન સેકન્ડ ફેઝ જે છે એ છે ડિઝાઇન ફેઝ. કયો છે? ડિઝાઇન ફેઝ. ડિઝાઇન્સ ઇન સ્પાઇરલ મોડલ, સ્પાઇરલ મોડલ કોઈપણ સિસ્ટમને ડિઝાઇન્સ કઈ રીતે કરે છે? બરાબર, તો ધ સેકન્ડ સ્ટેજ ઓફ સ્પાઇરલ મોડલ ઇઝ ડિઝાઇન. જે બીજા નંબરનું સ્ટેજ જે છે એ શું છે? ડિઝાઇન. એના પછી કોડિંગ આવશે, બરાબર, અને એના પછી રિસ્ક એનાલિસિસ આવશે. બરાબર, તો ડિઝાઇન ફેઝ એ કેવું છે કે વી વિલ પ્લાન ધ લોજિકલી ડિઝાઇન, આર્કિટેક્ટ ડિઝાઇન, ફ્લો ચાર્ટ, ડિસિઝન ટ્રી એન્ડ શો. તમે માની લો કે કોઈ સિસ્ટમ બનાવો છો, ઓકે, તો એ સિસ્ટમના ડિઝાઇન્સ કઈ રીતે કરશો? તો કે એના લોજિકલ પ્લાન દ્વારા. કે લોજિકલ પ્લાન શું છે એના પ્રમાણે ડિઝાઇન્સ, આર્કિટેક્ચરલ ડિઝાઇન કરો. જે લોજિકલ પ્લાન બનાવ્યો છે એના દરેકે દરેક આર્કિટેક્ટ ડિઝાઇન્સ કરો. સિસ્ટમનો ફ્લો દર્શાવો કે મારી સિસ્ટમ આ ફ્લોમાં આ રીતે આ પ્રમાણે મારું સોફ્ટવેર વર્ક કરશે. ધીસ ઇઝ ધ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ કે મારી સિસ્ટમ કઈ રીતે કયા ટાઈપમાં એક્ઝિક્યુશન્સ કરશે, કયા મોડ્યુલ્સ ક્યારે કોલ થશે અને કયો મોડ્યુલ કેવું આઉટપુટ આપશે એનો એ દર્શાવે, અને કયો ડેટાબેઝ ટૂલ્સ કોલ થશે એના માટે ડિસિઝન ટ્રી અને ફ્લો ચાર્ટ. બરાબર, આ દરેકે દરેક વસ્તુ એ રીતે શું કરે છે? ડિઝાઇન્સ કરે છે. બરાબર, એકલું ખાલી જીયુઆઈ ડિઝાઇન્સ સોફ્ટવેરમાં કરવાથી સોફ્ટવેર પ્રોપર નથી બનતું, પણ એના સાથે સાથે તમારે ડેટાબેઝ ડિઝાઇન અને સોફ્ટવેર ડિઝાઇન્સ આ બધું સાથે કરવું, તો જ તમે ડિઝાઇન કન્સેપ્ટ પ્રોપર કમ્પ્લીટ કર્યો હોય એવું કહી શકાય. અધરવાઇઝ તો ખાલી ટેમ્પલેટ કમ્પ્લીટ કરી હોય એવું કહી શકાય. બરાબર, લગે કે ધ સેકન્ડ સ્ટેપ શું કહી ગયું કે વી વિલ પ્લાન ધ લોજિકલી ડિઝાઇન્સ. જે સિસ્ટમના જે તમે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ પ્રમાણે એના જે પ્લાન છે, બરાબર, તો એ પ્લાન પ્રોપર ડિઝાઇન્સ હોવા જોઈએ. એટલે લખ્યું કે વેર વી પ્લાન ધ લોજિકલ ડિઝાઇન્સ, એ શું કહે છે? એ પ્લાન લોજિકલ ડિઝાઇન્સ હોવા જોઈએ, આર્કિટેક્ટ ડિઝાઇન્સ હોવા જોઈએ. જે પ્લાન પ્રમાણે તમે કેવું સ્ટ્રક્ચર બનાવો છો સિસ્ટમ, બરાબર, આપણે કહીએ કે પ્લાન પ્રમાણે આર્કિટેક્ટ ડિઝાઇન મીન્સ એનો મતલબ શું કે તમે પ્લાન પ્રમાણે કેવું સ્ટ્રક્ચર બનાવો છો સોફ્ટવેરનું. બરાબર, કે ભાઈ મારા આ પ્લાન છે તો એના પ્રમાણે આવા આવા સ્ટ્રક્ચર્સ હોઈ શકે, આ પ્રમાણે બનાવશો તો બેનિફિટ રહેશે, આ પ્રમાણે એક્ઝિક્યુશન પ્રોપર થશે, એના માટે ફ્લો ચાર્ટ અને ડેટાબેઝ ટૂલ્સ ડિઝાઇન કરવા માટે ડિસિઝન ટ્રી, કે રૂટ ચાઇલ્ડ અગેઇન રિજેક્શન્સ આવે તો અગેઇન રૂટ ઉપર, નથી આવતું તો અગેઇન આગળની પ્રોસેસ. બરાબર, એ પ્રમાણે જો તમે પ્રોપર ડિઝાઇન્સ કરો, બરાબર, તો એ શું કહી શકાય? ડિઝાઇન કહી શકાય. અધરવાઇઝ તો ખાલી એક HTML ડિઝાઇન્સ કહી શકાય, સોફ્ટવેર HTML. બરાબર, એટલે શું કહ્યું છે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ સ્પાઇરલ મોડલ એ કઈ રીતે ડિઝાઇન્સ કરે છે? તો કે એના પ્લાન પ્રમાણે ડિઝાઇન્સ કરે છે, જે એના લોજિકલ પ્લાન છે. બરાબર, એ લોજિકલ પ્લાનિંગ પ્રમાણે શું કરે છે? આખું સોફ્ટવેર ડિઝાઇન્સ કરે છે. બરાબર, કે કઈ રીતે એનું સ્ટ્રક્ચર બનશે, કેવા સ્ટ્રક્ચરમાં કેવા ટાઈપ્સ એ ફ્લો દર્શાવશે અને કયા કયા ડિસિઝન્સ આ લેશે અને કયા ડિસિઝન ઉપર કયું મોડ્યુલ્સ કોલ થશે, કયું પેજ એક્ઝિક્યુટ થશે, આ દરેકે દરેક વસ્તુ ડિઝાઇન્સ કરે છે. બરાબર, તો એ કન્સેપ્ટને આપણે શું કહીએ છીએ? ડિઝાઇન્સ કન્સેપ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિઝાઇન કન્સેપ્ટ. એના પછી સેકન્ડ છે કોડિંગ. શું છે? કોડિંગ. કોડિંગ એટલે શું?
આપણે જે ડિઝાઇનિંગ કર્યું છે એ ડિઝાઇન પ્રમાણે પ્રોગ્રામિંગ કોડ લખો, બરાબર. એક્ચ્યુઅલ આઉટપુટ લાવવા માટે પ્રોગ્રામિંગ કોડ લખો, બરાબર, જે પ્રોપર આપણને ફીડબેક આપે કે આવું કરવા માટે મારે આ કોડ લખીશ તો આ વસ્તુ થશે. એક્ઝામ્પલ આપો કે આપણે ઘણીવાર કલર લાવવો હોય તો ત્યાં આપણે હેશ કોડ અને 6 ડિજિટનો કોડ લખીએ, એટલે આપણે જો જોઈએ એવો ઘણીવાર આપણને કલર ના મળતો તો આપણે હેક્સાડેસિમલ વેલ્યુથી કલર કોડ થ્રુ આપણે કલર્સ લાવી શકીએ છીએ આપણી એપ્લિકેશન્સમાં ઇન્ટરેક્ટિવ બનાવવું. તો એ જોયું છે, એ ફંક્શન્સ લખ્યું છે, એ શું છે? તો કે કોડ છે. શું છે? કોડ છે, બરાબર. એટલે કે કોડિંગ્સ એને કહી શકાય કે આપણે જે સિસ્ટમ ડિઝાઇન્સ કર્યું છે અને એ ડિઝાઇન પ્રમાણે આપણે એને પ્રોગ્રામિંગ નોલેજની અંદર જે પ્રોસેસમેન્ટ કન્સ્ટ્રક્શન્સ કરાવીએ છીએ, પ્રોગ્રામિંગ કન્સ્ટ્રક્શન્સ કરાવીએ છીએ, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે કોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બરાબર. કઈ રીતે કોડિંગ્સ થાય છે અને કોડિંગ્સનું એકચ્યુઅલ આપણને આઉટપુટ શું મળે છે, કઈ રીતે પ્રોસેસ કરીને આપણને એકચ્યુઅલ આઉટપુટ આપે, બરાબર. લાગે કે આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ડિઝાઇન સ્ટેજ, ડિઝાઇન સ્ટેજ કમ્પ્લીટ થયા પછી જે નેક્સ્ટ સ્ટેપમાં મૂવ થાય છે, બરાબર, એ સ્ટેજને આપણે શું કહીએ છીએ? કોડિંગ સ્ટેજ. કઈ સ્ટેજ કહીએ છીએ? કોડિંગ સ્ટેજ. આઈ મીન આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ડિઝાઇન ફેઝ વી વિલ મૂવ અવર નેક્સ્ટ સ્ટેપ વિચ ઇઝ કોડિંગ સ્ટેજ, એને આપણે શું કહીએ છીએ? કોડિંગ સ્ટેજ. લાગે કે વી વિલ ડેવલપ ધ પ્રોડક્ટ બેઝ ઓન ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ. આપણે માની લો કે સિસ્ટમ ડેવલપ કઈ રીતે કરીએ છીએ? તો કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે. કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ, સોફ્ટવેર બનાવીએ છીએ, તે કોના પ્રમાણે બનાવીએ છીએ? તો કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે. કે કોઈ ડેવલપ કરીએ પ્રોડક્ટ, ડેવલપ પ્રોડક્ટ એ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે બનાવો, જેનો ક્લાયન્ટ શું આપે છે? તમને સારો આઉટ રિવ્યુ આપે છે, ફીડબેક આપે છે, બરાબર. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ કોડિંગ. એ શું છે? કોડિંગ છે. લાગ્યું કે વી વિલ ડેવલપ ધ પ્રોડક્ટ બેઝ ઓન ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ એન્ડ ગેટિંગ ધ ક્લાયન્ટ્સ ફીડબેક એઝ વેલ, બરાબર. કે તમે જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે સિસ્ટમ પ્રોડક્ટ ડેવલપ કરીએ છીએ અને એનો આપણને જે આઉટપુટ આપે છે, ફીડબેક આપે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કોડિંગ કહીએ છીએ. આ ફર્સ્ટ પોઈન્ટની વાત. સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો એ છે કે ધીસ સ્ટેજ રિફર્સ ટુ ધ કન્સ્ટ્રક્શન ઓફ રિયલ એપ્લિકેશન ઇન એવરી લાઈફ સાયકલ. એ શું કરે છે? કે શું કામ કરે છે? તો કન્સ્ટ્રક્શન ઓફ રિયલ એપ્લિકેશન એવરી સાયકલ, દરેકે દરેક સાયકલ્સ એપ્લિકેશન્સ જે છે, કે કોઈ પણ તમે કન્સ્ટ્રક્શન કરો એપ્લિકેશન્સ, એમાં તમારે શું કરવું પડે? દરેકે દરેક સાયકલ, બધી જ સાયકલ તમારે શું કરવી પડે? એક્ઝિક્યુટ કરવી પડે, તો જ તમારું પ્રોપર એપ્લિકેશન્સ ક્રિએટ થાય એવું કહી શકાય, બરાબર. એટલે કે માની લો
કોઈ એપ્લિકેશન આપણે બનાવીએ એમાં એનાલિસિસ ના કરીએ અને ડાયરેક્ટ ડિઝાઇનિંગ કરી તો પણ ના ચાલે, ડિઝાઇનિંગ કરીએ કોડિંગ ના કરી તો પણ ના ચાલે. બરાબર, એટલે કે કોઈ પણ એપ્લિકેશન્સ બનાવીએ આપણે, કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ, કન્સ્ટ્રક્શન્સ મીન્સ કે બનાવો, કોઈ પણ એપ્લિકેશન્સ, રિયલ એપ્લિકેશન્સ બનાવી, તો એ દરેકે દરેક એપ્લિકેશન્સમાં તમારે શું કરવું પડે, એની લાઈફ સાયકલ પ્રમાણે તમે એપ્લિકેશન્સ ક્રિએટ કરવી પડે. શું કરવું પડે, એની લાઈફ સાયકલ પ્રમાણે તમારે એપ્લિકેશન્સ. બરાબર, તો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ કોડિંગ. એને આપણે શું કહીએ છીએ, કોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ, કોડિંગ કહીએ. આગળ વાત કરીએ, એન્ડ ધોઝ ઓફ સ્પાઇરલ હેડ ધ એક્સેલેન્ટ ક્લિયરિટી ઓફ રિક્વાયરમેન્ટ. એ શું કરે છે, દરેકે દરેક રિક્વાયરમેન્ટ કેવી આપે છે, એક્સેલેન્ટ પૂરતા પ્રમાણમાં. સ્પાઇરલ મોડલની રિક્વાયરમેન્ટ્સ કેવી રિક્વાયરમેન્ટ્સ આપે, એક્સેલેન્ટ રિક્વાયરમેન્ટ, ક્લિયરિટી આપે દરેકે દરેક કે ભાઈ ચોક્કસ આ જ છે આ રિક્વાયરમેન્ટ અને આ રિક્વાયરમેન્ટ પ્રમાણે આ જ આઉટપુટ છે. બરાબર, ઓન આ સ્પાઇરલ મોડલ. બરાબર, એટલે કે એન્ડ ધોઝ ધ સ્પાઇરલ હેઝ એન એક્સેલેન્ટ ક્લિયરિટી ઓફ ધ રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ તમને શું ક્લિયર કરીને આપે છે, શું કહે છે, રિક્વાયરમેન્ટ ક્લિયર કરીને આપે. અને જે ડિઝાઇન છે એ ડિઝાઇન્સ તમને શું કરે છે, ડિટેલ્સમાં આપે છે કોઈ એપ્લિકેશન્સ. લર્ન કેન ડિઝાઇન્સ ડિટેલ્સ ઓફ એપ્લિકેશન્સ આર નોન એઝ ધ બિલ્ડ વિથ હેવિંગ વર્ઝન નંબર. એના વર્ઝન નંબર પ્રમાણે તમને કોઈ એપ્લિકેશન્સ એની ડિટેલ્સમાં ડિઝાઇન્સ આપે છે બિલ્ડ કરવામાં. એટલે કે કેન ડિઝાઇન્સ ડિટેલ્સ ઓફ એપ્લિકેશન્સ આર નોન એઝ ધ બિલ્ડ વિથ હેવિંગ વર્ઝન નંબર. બરાબર, એ તમારે કોઈ હાયર નંબર વર્ઝન્સ ઉપર તમારે બિલ્ડ કરવી હોય, બરાબર, તો એ એપ્લિકેશન્સ તમને ડિટેલ્સમાં ડિઝાઇન્સ કરાવે છે. શું કરે છે, ડિટેલ્સમાં ડિઝાઇન્સ. બરાબર, એટલે કહે કે એન્ડ ધ ડિઝાઇન્સ ડિટેલ્સ ઓફ ધ એપ્લિકેશન્સ આર નોન એઝ ધ બિલ્ડ વિથ હેવિંગ વર્ઝન નંબર. બરાબર, હેવિંગ વર્ઝન નંબર તમને આપે છે બિલ્ડ કરવા માટે, ડિટેલ્સમાં ડિઝાઇન્સ કરાવે છે. બરાબર, એન્ડ આફ્ટર ધ બિલ્ડ આર ટ્રાન્સફર ટુ ધ ક્લાયન્ટ ફોર દેર રિસ્પોન્સ. અને એના પછી તમે કોઈ ટ્રાન્સફર કરવું હોય, બરાબર, કોઈ પ્રોસેસ ટ્રાન્સફર કરવી હોય તો એ ટાઈમે ધ ક્લાયન્ટ તમને શું આપે છે, રિસ્પોન્સ આપે છે. શું આપે છે, રિસ્પોન્સ આપે છે. શું કહ્યું કે એક તો એક્સેલન્ટ રિક્વાયરમેન્ટ આપે છે કોડિંગ સ્પાઇરલ મોડલની અંદર, જેની દરેકે દરેક રિક્વાયરમેન્ટ ક્લિયરિટી કરે છે. બરાબર, અને ડિઝાઇન્સ શા આવે છે, ડિટેલ્સ, જેથી તમારે કોઈ ઊંચા વર્ઝન્સમાં બિલ્ડ કરવું હોય એપ્લિકેશન્સ તો પણ તમે કરી શકો છો. અને જો માની લો કે તમારે બિલ્ડ ટ્રાન્સફર કરવું હોય, બરાબર, કોઈ એપ્લિકેશન્સને ટ્રાન્સફર કરવી હોય બિલ્ડ કર્યા પછી, તો પણ ક્લાયન્ટ એ શું કરે છે, એનો રિસ્પોન્સ માંગે, રિસ્પોન્સ આપે છે. શું આપે છે, એનો રિસ્પોન્સ આપે છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, તો કે કોડિંગ. બરાબર, શું કહીએ છીએ, કોડિંગ. તો ત્રણ ફેઝની વાત કરી સ્પાઇરલ મોડલની અંદર, એક રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ડિઝાઇન ફેઝ અને કોડિંગ. બરાબર, નેક્સ્ટ ફેઝ છે એ છે ટેસ્ટિંગ એન્ડ રિસ્ક એનાલિસિસ. કયા, ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ. તો કેવા ટાઈપ્સનું રિસ્ક તમારે એનાલિસિસમાં રિસ્ક લેવું પડે છે, કઈ રીતે તમે આ મોડેલને નિમમાં જે એપ્લિકેશન્સ ક્રિએ કન્સ્ટ્રક્શન્સથી છે એને તમે ટેસ્ટિંગ કરી શકો. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ. ઓકે, કે વન્સ ધ ડેવલપમેન્ટ ઇઝ કમ્પ્લીટ સક્સેસફુલી, ડેવલપમેન્ટ ક્યારે સક્સેસફુલી તમે કમ્પ્લીટ કરી શકો, ડેવલપમેન્ટ સક્સેસફુલી ક્યારે તમે કરી શકો,
તો કે વી વિલ ટેસ્ટ ધ બિલ્ડ એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ સાયકલ આર ઓલ્સો એનાલાઇઝ ધ રિસ્ક ઓફ ધ સોફ્ટવેર ઓન ધ ડિફરન્ટ એક્સપેક્ટ સચ એઝ મેનેજિંગ રિસ્ક. બરાબર, આપણે એવું કમ્પ્લીટ સક્સેસફુલી ડેવલપમેન્ટ અથવા કમ્પ્લીટ ડેવલપમેન્ટ ક્યારે કહી શકીએ કે જ્યારે એન્ડ ઓફ બિલ્ડિંગ કરતા હોય, લાઈફ સાયકલ ફર્સ્ટથી લઈને એન્ડ સુધી જેટલું બી એનાલાઇઝ કર્યું છે એ દરેકે દરેક જે એનાલાઇઝ કર્યું છે એના ઉપર આપણે રિસ્ક લઈએ સોફ્ટવેર ઉપર, અલગ અલગ એક્સપેક્ટેશન્સ ધરાવતા હો. હા બરાબર, એમાં મેનેજિંગ શું કરતા હો, રિસ્ક મેનેજ કરતા હો, ડિટેક્ટિંગ કરતા હોય, ઓબ્ઝર્વેશન્સ કરતા હોય, ટેકનિકલી ફિઝિબિલિટી શોધતા હોય. બરાબર, આ દરેકે દરેક વસ્તુ આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ, બરાબર, એના ઉપર જે રિસ્ક લઈએ છીએ, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, તો કે ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ એન્ડ રિસ્ક એનાલિસિસ. બરાબર, એટલે કે વન્સ ધ ડેવલપમેન્ટ કમ્પ્લીટ સક્સેસફુલી, તમે ક્યારે કમ્પ્લીટ કરી શકો, સક્સેસફુલી ક્યારે ક્રિએટ કરી શકો, તો કે જ્યારે કોઈ એપ્લિકેશન્સ બિલ્ડ કરો, બરાબર, અથવા એન્ડ ઓફ લાઈફ સાયકલ, બરાબર, તો એ ટાઈમે તમે ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ કરી શકો. શું કરી શકો? ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ. તે કઈ કઈ? તો કે ફર્સ્ટ લઈને એન્ડ સુધી, એન્ડ ઓફ ફર્સ્ટ, એન્ડથી લઈને ફર્સ્ટ સુધી, ફર્સ્ટથી લઈને એન્ડ સુધી, આ દરેકે દરેક સોફ્ટવેરને તમે જે એનાલાઇઝ કર્યું છે એ દરેકે દરેક એનાલિસિસ ઉપર તમારે અલગ અલગ એક્સપેક્ટેશન્સથી રિસ્ક લેવાનું, જેમ કે રિસ્ક મેનેજિંગ, ડિટેક્ટિંગ, ઓબ્ઝર્વેશન્સ અને કોઈ ટેકનિકલ ફિઝિબિલિટી હોય. આ દરેકે દરેક વસ્તુનું તમારે શું કરવાનું? ટેસ્ટિંગ કરવાનું. એના ટેસ્ટિંગ કરવા માટે રિસ્ક લઈએ છીએ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ એન્ડ રિસ્ક એનાલિસિસ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ એન્ડ રિસ્ક એનાલિસિસ. બરાબર, એન્ડ આફ્ટર ધ ક્લાયન્ટ વિલ ટેસ્ટ ધ એપ્લિકેશન એન્ડ ગિવ્સ ફીડબેક. આ આ આ ડેવલપરે ટેસ્ટ કર્યા પછી જ્યારે ક્લાયન્ટ પોતે એપ્લિકેશન્સને ટેસ્ટ કરે છે અને ફીડબેક આપે છે, બરાબર, ત્યારે એ એ સિસ્ટમ શું કહી શકાય કે કમ્પ્લીટ અથવા સક્સેસફુલી ડેવલપમેન્ટ કહી શકાય. બરાબર, કે જ્યાં સુધી ક્લાયન્ટ એ પોતે રિવ્યૂ રિસ્પોન્સ નહીં આપે, બરાબર, ત્યાં સુધી તમે એ પ્રોપર છે અથવા કમ્પ્લીટ સક્સેસફુલી છે એવું ના કહી શકે. એટલે એના માટે આપણે શું કરવું પડે કે અલગ અલગ જે મોડ્યુલ્સ એનાલાઇઝ કર્યા છે એ દરેકે દરેક મોડ્યુલ્સ પ્રમાણે તમારે શું કરવું પડે? રિસ્ક મેનેજ કરવું, રિસ્ક લેવું પડે. અલગ અલગ મોડ્યુલ વાઇઝ તમારે ટેસ્ટિંગ કરવું પડે. કહેવાય કે વન્સ ધ ડેવલપમેન્ટ ઇઝ કમ્પ્લીટ સક્સેસફુલ, એ ક્યારે કમ્પ્લીટ અને સક્સેસફુલી બને? કે જ્યારે તમે ટેસ્ટિંગ કરો સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી, જે એનાલાઇઝ કર્યું છે, જે સિસ્ટમ ક્રિએટ કરી છે, એ એ સોફ્ટવેર એ પ્રોડક્ટ પર તમે અલગ અલગ મેનેજિંગ ટૂલ્સ યુઝ કરીને ઓબ્ઝર્વેશન્સ કરો, કોઈ ટેકનિકલી ફિઝિબિલિટી કરો, એ દરેકે દરેક વસ્તુને ટેસ્ટિંગ કરો. જ્યારે ક્લાયન્ટ્સ એને પ્રોપર ફીડબેક્સ આપે ત્યારે એ સિસ્ટમ શું કહી શકાય? કે કમ્પ્લીટ સક્સેસફુલી કહી શકાય. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ કહીએ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ. એના પછી આપણને કહ્યું છે એક્ઝામ્પલ ઓફ સ્પાઇરલ મોડલ. બરાબર, જો એક સ્પાઇરલ મોડલનું એક્ઝામ્પલ આપ્યું છે. આ રિક્વાયરમેન્ટ એનાલિસિસ છે, આ ડિઝાઇન, કોડિંગ અને રિસ્ક એનાલિસિસ. બરાબર, તો ડિઝાઇન શું કહે છે? એક્ઝામ્પલ ઓફ સ્પાઇરલ મોડલ, તમે કઈ રીતે સ્પાઇરલ મોડલ સમજાવે છે એ એક્ઝામ્પલ રીતે સમજાયું છે. લેટ્સ સ્પાઇરલ મોડલ, ધ સોફ્ટવેર ઇઝ ડેવલપ ઇન
સ્મોલ મોડ્યુલ. માની લો કે કોઈ સોફ્ટવેર તમે કોઈ સોફ્ટવેરને નાના મોડ્યુલ્સમાં તમે ડિઝાઇન્સ કરતા હો, એટલે એને શું કહ્યું કે સપોઝ ધ એપ્લિકેશન એ એન્ડ ધીસ એપ્લિકેશન, એ એપ્લિકેશન ઇઝ ક્રિએટ વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ મોડ્યુલ પી ક્યુ એન. માની લો કે કોઈ એપ્લિકેશન્સ આપણે ક્રિએટ કરી હોય ત્રણ મોડ્યુલ્સ ઉપર, બરાબર, એ ત્રણે ત્રણ મોડ્યુલની મદદથી એ એપ્લિકેશન્સ ક્રિએટ કરી છે, એ કઈ રીતે તમે સ્પાઇરલ મોડલ થ્રુ ક્રિએટ કરી શકો છો, એને એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ આપણને સમજાવીને આપ્યું છે, બરાબર. આ જે PQR એ શું છે, એ મોડ્યુલ છે, અને આ એપ્લિકેશન એ શું છે, તો એ જે છે એ આપણી એપ્લિકેશન છે, બરાબર. તો દરેકે દરેક ઇન્ડિવિઝ્યુઅલ ટેસ્ટિંગ કરીને કઈ રીતે મેનેજિંગ કરે છે, બરાબર. તો પહેલાં જોઈએ તો કે RP, RP મીન્સ R અને P એટલે બે મોડ્યુલ્સ, PQR, બરાબર. ધ રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઓફ મોડ્યુલ P સિમિલર વિથ RQ અને PR. આ શું કરે છે, RQ અને PR આના સિમિલર છે, મતલબ કે દરેકે દરેક જે રિક્વાયરમેન્ટ આવે છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એને એનાલિસિસ કરે છે, બરાબર. કે RP ધ રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઓફ મોડ્યુલ P, જે P મોડ્યુલ એનાલિસિસ છે, બરાબર, એના સિમિલર છે કોણ, RQ અને PR. એટલે RQ એટલે આ અને બીજું PR, આ બંને કોના સિમિલર છે, તો કે P મોડ્યુલના સિમિલર છે. જે P મોડ્યુલ રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરે છે, એ મોડ્યુલ રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરે છે, તો એના સિમિલર છે, બરાબર. એના પછી DP, DP શું કરે છે, એટલે કે ડિઝાઇન ફેઝ. તો કે ડિઝાઇન ફેઝ ઓફ મોડ્યુલ P ઇઝ સિમિલર ફોર ડિઝાઇન DQ અને DR. આ જે ડિઝાઇન ફેઝ છે એમાં આ DP જે છે એ કોના સિમિલર છે, DQ અને DRના સિમિલર છે. એ જ રીતે CP કોડિંગ ફેઝ, તો કે એ જે મોડ્યુલ P છે કોડિંગ, જે P મોડ્યુલ કોડિંગ કરે છે એ કોના સિમિલર છે, તો કે CQ અને CRના કોડિંગ. અને ટેસ્ટિંગ માટે ટેસ્ટિંગ એ સિમિલર કોને છે, TQ અને TR, TQ અને TRના સિમિલર છે TP, બરાબર. તો આ એક્ઝામ્પલ શું કહે છે કે P મોડ્યુલ જે છે એ શું કરે છે, જ્યારે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ આવે છે ત્યારે શું કરે છે, એ પહેલું મોડ્યુલ ડિઝાઇન્સ કરે છે. લખ્યું કે ઇન ધ P મોડ્યુલ વી ગેટ ધ રિક્વાયરમેન્ટ ફર્સ્ટ એન્ડ ધ વી ડિઝાઇન્સ ધ મોડ્યુલ. જ્યારે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ આવે એટલે P મોડ્યુલ શું કરે છે, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ ડિઝાઇન સ્ટાર્ટ કરવાનું ચાલુ કરે છે, બરાબર. એટલે કહ્યું કે ઇન ધ P મોડ્યુલ વી ગેટ ધ રિક્વાયરમેન્ટ ડિઝાઇન્સ ધ મોડ્યુલ. કે જે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ આવે છે ત્યારે એ શું કરે છે, મોડ્યુલ ડિઝાઇન્સ થવાનું સ્ટાર્ટ કરે છે. અને કોડિંગ પાર્ટ ઓફ મોડ્યુલ A ઇઝ ડન વેન ટેસ્ટેડ ફોર બગ્સ. જ્યારે કોઈ મોડ્યુલ્સ, જે પહેલું મોડ્યુલ જે છે એમાં કોડિંગ ફેઝ કમ્પ્લીટ થઈ જાય, એના પછી એ મોડ્યુલ શું કરે છે, ટેસ્ટિંગ કરે છે. શા માટે, કે એમાં કોઈ બગ્સ કોઈ એરર્સ તો નથી ને, બરાબર. એટલે શું કહે, એન્ડ ધ કોડિંગ પાર્ટ ઓફ મોડ્યુલ A, જ્યારે કોડિંગ પાર્ટ ઓફ મોડ્યુલ, જે પહેલો મોડ્યુલ રિક્વાયરમેન્ટ આવી, બરાબર, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે મોડ્યુલ ડિઝાઇન્સ થયું, એ મોડ્યુલની પ્રમાણે કોડિંગ કમ્પ્લીટ થયા પછી એ મોડ્યુલ શું થાય, ટેસ્ટ થાય, એના અંદર કોઈ એરર્સ બગ્સ એ તો નથી ને. લખ્યું કે એન્ડ ધ કોડિંગ પાર્ટ ઓફ મોડ્યુલ A ઇઝ ડન વેન ઇઝ ટેસ્ટેડ ફોર બગ્સ, બરાબર. એના પછી સેકન્ડ મોડ્યુલ એટલે કે Q મોડ્યુલ, નેક્સ્ટ P ઇઝ હેઝ બીન ક્રિએટેડ વેન મોડ્યુલ P હેઝ બીન બિલ્ડ. કે જ્યારે Q ક્રિએટ કરે છે ત્યારે P મોડ્યુલ શું થઈ જાય છે, બિલ્ડ કરે છે. એ ટાઈમે એ શું કરે છે, બિલ્ડ કરે છે. લખ્યું છે કે ધ નેક્સ્ટ મોડ્યુલ ઇઝ Q. ઇટ હેઝ બીન ક્રિએટેડ વેન ધ મોડ્યુલ P હેઝ બીન
હેઝ બીન બિલ્ટ. બરાબર. એટલે શું કે જ્યારે પ્રી ક્યુ મોડ્યુલ ક્રિએટ કરીએ છીએ ત્યારે પ્રી મોડ્યુલ શું થઈ શું કરીએ છીએ એને એ ટાઈમે એને બિલ્ટ કરીએ છીએ, મતલબ એજ્યુકેશન્સ કરાવીએ છીએ ટાઈમ. એટલે કે વી ફોલો ધ સેમ પ્રોસેસ એઝ ડીડ ઇન મોડ્યુલ પ્રી. જે રીતે આપણે પીની પ્રોસેસ કરાવીએ છીએ એ રીતે આપણે કોની પ્રોસેસ કરાવીશું, ક્યુની અંદર. બરાબર. એટલે કહી કે વી ફોલો ધ સેમ પ્રોસેસ એઝ વી ડીડ ઇન મોડ્યુલ પી. જે પ્રમાણે પીની પ્રોસેસ કરાવી છે એ જ પ્રમાણે આપણે કઈ પ્રોસેસ કરાવશું, ક્યુની પ્રોસેસ કરાવ. બટ વેન સ્ટાર્ટ ટેસ્ટિંગ ધ મોડ્યુલ ક્યુ, પણ ક્યુનું ટેસ્ટિંગ ક્યારે સ્ટાર્ટ થશે? તો કે જ્યારે તમે આ કન્ડિશન્સ આપશો ત્યારે એ શું કરશે, એની જે અમુક કન્ડિશન છે એ કન્ડિશન્સ પ્રમાણે એ કન્ડિશન્સ થ્રુ એ તમે શું કરશો, ક્યુને સ્ટાર્ટ કરી શકો. કેવી રીતે સ્ટાર્ટ કરીશો? તો પહેલાં શું કરવું પડે, એ કન્ડિશન્સ આપેલી છે. કઈ છે? તો પહેલાં તો કે તમારે ક્યુ મોડ્યુલ ટેસ્ટ કરવું પડે. શું કરવું પડે? પહેલાં તમારે ક્યુ મોડ્યુલ ટેસ્ટ કરવું. બરાબર. ધેન બીજું, ટેસ્ટ ધ ટેસ્ટ ઇન્ટિગ્રેશન્સ ઓફ મોડ્યુલ ક્યુ વિથ. શું કરવું પડે? ધ ટેસ્ટ ઇન્ટિગ્રેશન્સ ઓફ મોડ્યુલ ક્યુ વિથ પી. એ તમારે ક્યુ અને પી ને શું કરવા પડે, ટેસ્ટિંગ કર્યા પછી ઇન્ટિગ્રેશન્સ કરવા. હેલા, એટલે કે ધ ટેસ્ટ ઇન્ટિગ્રેશન્સ ઓફ મોડ્યુલ ક્યુ વિથ પી. તમારે શું કરવું પડે, ટેસ્ટ કર્યા પછી તમારે પી અને ક્યુને ભેગા કરવા પડે, અને પછી તમારે શું કરવું પડે, કયા મોડ્યુલને ટેસ્ટ કરવો પડે, પીને ટેસ્ટ કરવું. એટલે કે ધ ટેસ્ટ મોડ્યુલ પી. કોને ટેસ્ટ કરવો પડે? પીને ટેસ્ટ કરવો. બરાબર. એટલે લખ્યું કે પહેલાં શું કરવું પડે, ક્યુ મોડ્યુલ ટેસ્ટિંગ કરવું પડે, એના પછી બંને મોડ્યુલ તમારે ઇન્ટિગ્રેશન્સ કરવા પડે પી અને ક્યુ, અને લાસ્ટમાં તમારે કયો મોડ્યુલ ટેસ્ટ કરવો પડે, પી ટેસ્ટ કરવો, તો જ તમે ક્યુ મોડ્યુલ ક્રિએટ કરી અને ટેસ્ટિંગ કરી શકો. બરાબર. એના પછી નેક્સ્ટ જે છે કે આફ્ટર ક્રિએટિંગ ધ મોડ્યુલ પી એન્ડ ક્યુ, કે જ્યારે આપણે પી અને ક્યુ આ બંને કમ્પ્લીટ થયા પછી કયા મોડેલની પ્રોસેસ કરાવીએ છીએ, તો કે આર મોડેલની પ્રોસેસ કરાય. કયા મોડેલની પ્રોસેસ કરાવીએ છીએ? આર મોડેલ. એ કઈ રીતે પ્રોસેસ, કે વેર વિલ ફોલો ધ સેમ પ્રોસેસ ઓફ મોડ્યુલ પી એન્ડ ક્યુ. જે રીતે તમે પી અને ક્યુની પ્રોસેસ કરાવીએ છીએ એ જ રીતે આપણે શું કરાવવાની, આરની પ્રોસેસ પણ કરાવવાની. પણ આરને તમે ટેસ્ટ કઈ રીતે કરી શકો, તો એની કન્ડિશન્સ આપણને આપી છે. બરાબર. એ કઈ કઈ કન્ડિશન્સ થ્રુ તમે મોડ્યુલ આરને ટેસ્ટ કરી શકો? તો પહેલી કન્ડિશન જે છે એ શું છે, તો કે પહેલાં ચેક કરવા પડે તમારે કોને, આર દરેકે દરેક મોડ્યુલને, આર મોડ્યુલને, ક્યુ મોડ્યુલને અને પી મોડ્યુલને. આ તમારે દરેકે દરેક મોડ્યુલને શું કરવા પડે, ચેક કરવા પડે. બરાબર. એના પછી સેકન્ડ શું કહે છે, તો કે એની ઓર્ડર પ્રમાણે તમારે શું કરવા પડે, એ મોડ્યુલને ઇન્ટિગ્રેશન્સ કરવા પડે, મતલબ ભેગા કરવા પડે ઓર્ડર પ્રમાણે. જેમ કે આર ટુ ક્યુ ઓફ આર એન પી ટુ પી એન. બરાબર. પી મોડ્યુલ ટુ પી મોડ્યુલ અને ક્યુ મોડ્યુલ, અને આર ટુ ક્યુ મોડ્યુલ અને આર મોડ્યુલ. બરાબર. એની મેનર ઓર્ડર પ્રમાણે શું કરવા પડે તમારે, દરેકે દરેક મોડ્યુલ્સ ગોઠવવા પડે. બરાબર. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ ઓફ કહી શકાય સ્પાઇરલ મોડલ. બરાબર. ફરી કહી દઉં કે શું કહીએ ને, કે માની લો કે તમે ત્રણ મોડ્યુલ્સ લઈ લો, પી ક્યુ ને આર. તો પીને તમારે એની પહેલી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે મોડ્યુલ ડિઝાઇન કરો, એ મોડ્યુલ ડિઝાઇન થયા પછી કોડિંગ, અને એને પછી શું કરો, ટેસ્ટ કરો કે એમાં કોઈ એરર્સ હોય તો તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર. એના પછી ક્યુ મોડ્યુલ ટેસ્ટ કઈ રીતે કરી શકો, તો કે જે રીતે આપણે પી કમ્પ્લીટ થાય એના પછી આપણે કયું મોડેલ ક્રિએટ કરીએ છીએ, તો કે ક્યુ મોડેલ, અને પી મોડેલ શું કરીએ છીએ, બિલ્ડ કરીએ છીએ. જે રીતે આપણે પીની પ્રોસેસ કરાવી છે
બિલ્ડિંગ ક્રિએટ કરવા માટે એ રીતે આપણે શાની પ્રોસેસ કરાવીએ છીએ બરાબર. પણ ટેસ્ટિંગ માટે કઈ રીતે કરીએ તો એની અમુક કન્ડિશન છે. કઈ છે? તો કે પહેલાં તમારે ક્યુ મોડ્યુલ ટેસ્ટિંગ કરવું પડે, પછી ક્યુ અને પીને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કરવા ભેગા કરીને ટેસ્ટિંગ કરવું પડે, અને લાસ્ટમાં તમારે એકલા પીને ટેસ્ટિંગ કરવું. એ જ રીતે માની લો કે આર મોડ્યુલ્સ ક્રિએટ કરીએ છીએ ત્યારે કઈ રીતે આર મોડ્યુલ તમે ક્રિએટ કરી શકો છો? તો કે પી અને ક્યુ અને આર મોડ્યુલ, આ ત્રણેય મોડ્યુલ્સ એ પ્રોસેસ મોડ્યુલ જે પ્રોસેસ કરીએ છીએ એ સેમ પ્રોસેસ. એટલે કઈ કે સેમ પ્રોસેસ ઓફ પી ક્યુ અને આર, જે રીતે પી અને ક્યુની પ્રોસેસ કરી એ જ રીતે તમે આરને આરની પ્રોસેસ પણ એ જ રીતે કરવાની બરાબર. પણ એની ટેસ્ટિંગ કઈ રીતે તમે કન્ડિશન્સ વાઇઝ કરી શકો? તો કે પહેલાં તમારે દરેકે દરેક મોડ્યુલ ચેક કરવા પડે પી ક્યુના આર બરાબર. એના પછી એને ઓર્ડર પ્રમાણે તમારે શું કરવું પડે? એને ઇન્ટિગ્રેશન્સ કરીને ચેક કરવા પડે કે આર ટુ ક્યુ ઓફ આર અને પી ટુ પી ઓફ ક્યુ બરાબર. એ પ્રમાણે એના ઓર્ડર વાઇઝ તમારે દરેકે દરેક મોડ્યુલ ચેક કરવા પડે બરાબર. તો આજે આપણે જોયું એના ફેસ, રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ અને રિસ્ક એનાલિસિસ, અને એના પછી આપણે એક્ઝામ્પલ ઓફ સ્પાઇરલ મોડલ બરાબર. તો આટલા સુધી સ્પાઇરલ મોડલમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો બરાબર. નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું સ્પાઇરલ મોડલ પરફોર્મ ટુ ટાઈપ્સ ઓફ ચેન્જીસ, બે ટાઈપ્સના ચેન્જીસ તમે સ્પાઇરલ મોડલમાં કરી શકો છો. એક છે મેજર ચેન્જીસ અને એક માઇનોર ચેન્જીસ. આ બે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલા સુધી રાખીએ આ લેક્ચરમાં. થેન્ક યુ.